ગુડ મોર્નિંગ બાળકો, ચલો આપણે આજે નવી બુકની શરૂઆત કરવાના છીએ. બરાબર, જો તો શું છે, અંગ્રેજી પ્રી પ્રાઇમર. બરાબર, એટલે કે અંગ્રેજીમાં આપણે બધી શરૂઆત કરવાની છે. તો શરૂઆતમાં આપણે શું ભણવું પડે કે ABCD. તો જુઓ, આપણે પેજ ખોલીએ અને પાંચ નંબરનું પેજ છે, એમાં આપણે ABCD આપેલી છે. બરાબર, તો આજે આપણે આ શીખશું. જો કે આપણે બધાને ABCD આવડે જ છે અને આપણે આગળ પણ શીખી ગયા છીએ, પણ આપની બુક છે એમાં આપણે પહેલાં ABCD આપેલી છે, તો આપણે એ પણ શીખવાનું. તો ચલો, જો તમને દેખાય છે પહેલાં શું દોરેલું છે, તો કે સફરજન છે. શું? સફરજન. એને શું કહેવાય ખબર? A for apple. કોને કહેવાય? આ જુઓ, આ શું છે? ABCDનો A, અને A for શું આવે? Apple. A for apple. પછી આ શું દોરેલું છે? તો કે બેટ. શું છે? બેટ. શું આવે? તો કે B for BAT, બેટ. શું આવશે? બેટ. એના પછી આ જુઓ શું છે? બિલાડી છે ને, એને શું કહેવાય? કેટ. C for cat. A for apple. B for cat. C for cat. એના પછી જુઓ શું છે? ડોગ, કૂતરો છે. શું છે? કૂતરો. તો અહીંયા શું આવશે? D for dog. જુઓ લખેલું છે ને, D for dog. એના પછી આ શું છે? તો કે E for શું આવે? એલિફન્ટ. શું આવશે? E for elephant. હાથી છે, હાથી. અને ઇંગ્લિશમાં શું કહેવાય? એલિફન્ટ. બરાબર, તો અહીંયા આવશે E for elephant. પછી આવશે F, તો F for fan. દેખાય છે ફેન દોરેલો? ફેન એટલે તો કે પંખો છે ને, એટલે F for fan. એના પછી જુઓ અહીંયા નીચે શું છે? G for gun. ગન જોઈ છે બધાએ? આપણે પોલીસને હોય, એ લોકો ગનનો યુઝ કરતા હોય ને, એને શું કહેવાય? G for gun. બધું બરાબર. એના પછી આ જુઓ શું છે? તો કે H for મરઘી. અને મરઘીને ઇંગ્લિશમાં શું કહેવાય? હેન. તો અહીંયા આવશે H for hen. બરાબર, એના પછી આ જુઓ શું છે? એ આપણે ઓલી શાહી પૂરવાનો ખડીયો હોય ને, એમાં આપણે શાહી પૂરતા હોય, એને શું કહેવાય? ઇંક. તો અહીંયા I4 આવશે ઇંકપોટ. શું આવશે? I4 ઇંકપોટ. ચલો, તો હવે એક વખત આમાં નજર મારીએ, આપણે કેટલું શીખા? ઓકે, A for apple, B for bat, C for cat, D for dog, E for elephant, F for fan, G for gun, H for hen, ને I for ink pot. હવે જોઈએ, જો અહીંયા પૈસા અહીંયા શું છે? ચલો જોઈએ, તો કે પેલા છે J for jug. જગ આપણે બધાએ જોયો છે. બરાબર, એને ગુજરાતીમાં પણ જગ કહેવાશે અને ઇંગ્લિશમાં પણ જગ. તો એ શું આવશે? J for jug. એના પછી શું છે? તો કે K for kite. શું છે? એ પતંગ. આપણે મકર સંક્રાંતિ આવે ત્યારે બધાએ પતંગ ઉડાડતા હોય, ખબર છે ને, એને શું કહેવાય? ઇંગ્લિશમાં એને કાઇટ કહેવાય. અને K4 શું થાય? કાઇટ. J4 જગ જોયું, K4 કાઇટ જોયું. હવે તો કે શું છે? સિંહ, જંગલનો રાજા સિંહ હોય ને, આપણે બધાએ ઓળખીએ છીએ એને, એને શું કહેવાય? લાયન. તો હવે L4 શું આવશે? લાયન. L4 લાયન. બરાબર, એના પછી તો કે M. અહીંયા જો શું છે? વાંદરો દોરેલો છે. વાંદરાને શું કહેવાય? મંકી. શું કહેવાશે? મંકી. M for monkey. બરાબર, પછી N. જો તો શું દેખાય? એક મસ્ત મજાનો માળો છે અને એ માળામાં બચ્ચા છે. બરાબર, તો એને શું કહેવાય ઇંગ્લિશમાં? નેસ્ટ. NEST, નેસ્ટ. N for nest, એટલે માળો. M for monkey, N for nest. એના પછી શું દોરેલું છે? બળદ છે. શું છે?
બળદ, તો એને ઇંગ્લિશમાં શું કહેવાય ખબર? ઓક્સ, ઓક્સ કહેવાય, બરાબર? તો ઓફર શું આવે? ઓક્સ, ઓ ફોર ઓક્સ. પછી તો કે પેન, આપણે પેનથી લખતા હોય ને એ વાળી પેન, એને શું કહેવાય? પી ફોર પેન. શું આવે? પી ફોર પેન. એના પછી ક્યુ, તો શું દોરેલું દેખાય છે તમને? પીછું છે ને, પીછું હોય એને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્વિલ, ક્વિલ, બરાબર. તો પી ફોર પેન, એવી રીતે ક્યુ ફોર ક્વિલ. શું આવશે? ક્યુ ફોર ક્વિલ. પછી આર ફોર રેડ, આર એ ટી, આર ફોર રેડ એટલે શું થાય? ઉંદર, ઉંદર મામા, સાંભળ્યું છે ને, એને શું કહેવાય? રેડ કહેવાય. ચલો આ આખો પેજ છે એને આપણે એક વખત રિપીટ કરીએ એને જોઈએ. તો કે ફોર, નહીં, જે ફોર જગ આવશે, કે ફોર કાઇટ, એલ ફોર લાયન, એમ ફોર મંકી, એન ફોર નેસ્ટ, ઓ ફોર ઓક્સ, પી ફોર પેન, ક્યુ ફોર ક્વિલ અને આર ફોર રેટ. બરાબર, આટલું શીખા. હવે આગળ, બરાબર, હવે આટલું જ બાકી છે એબીસીડીમાં. તો ચલો જોઈએ શું છે. તો કે શું છે? સુરજ દાદા દેખાય છે, એને શું કહેવાય ઇંગ્લિશમાં? સન. શું કહેવાશે? સન. તો એસ ફોર સન. શું થશે? એસ ફોર સન. એના પછી શું છે? તો કે ભમરડો. શું છે? ભમરડો. ભમરડો છે એને તમને ખબર શું કહેવાય? તો કે એને ઇંગ્લિશમાં ટોપ કહેવાય. શું કહેવાશે? ટોપ. તો ટી ફોર ટોપ. શું થશે? ટી ફોર ટોપ, ટી ઓ પી ટોપ, બરાબર. પેલા એસ ફોર સન જોયું, પછી ટી ફોર ટોપ પણ જોઈયા. એ છે ને એક રમવાની વસ્તુ આવે, જ્યારે આપણે નાના હતા ત્યારે બધા રમતા, કદાચ નારેમાં હોય કોઈ તો આપણે ખબર નહીં હોય, એને ભમરડો કહેવાય, બરાબર, એને ઇંગ્લિશમાં ટોપ કહેવાશે. હવે ટી ફોર ટોપ. પછી આવશે યુ. યુ જોયા શું શું છે? તો કે છત્રી દોરેલી છે, અને આપણે બધાને ખબર કે અત્યારે આપણે છત્રીની કેટલી જરૂર હોય, બરાબર ને? હવે એ છત્રી છે ને ઇંગ્લિશમાં ખબર શું કહેવાય? અમ્બ્રેલા. શું કહેવાય? અમ્બ્રેલા. તો જેમ એસ ફોર સન, ટી ફોર ટોપ, એવી રીતના યુ ફોર શું થશે? યુ ફોર અમ્બ્રેલા. શું થાય? યુ ફોર અમ્બ્રેલા, બરાબર. વે એના પછી તો કે વી. તો વી ફોર શું આવશે? વી ફોર વલ્ગર. સંભળી હોય, સંભળી, બરાબર, એને શું કહેવાય? વલ્ચર. વલ્ચર એટલે વી ફોર વલ્ચર, બરાબર. પછી એના પછી શું આવ્યું? તો કે ડબલ્યુ. ડબલ્યુ ફોર વોચ. શું આવશે? વોચ, આપણે હાથમાં પહેરવાની, પછી દીવાલમાં લગાવેલી ઘડિયાળ જોઈ છે ને, એને ઇંગ્લિશમાં શું કહેવાય? વોચ કહેવાય. તો ડબલ્યુ ફોર વોચ, બરાબર. એના પછી જુઓ એક્સ ફોર એક્સરે. શું છે? એક્સરે. એમાં તમને ફોટો દેખાય છે. એક્સરે કોને કહેવાય ખબર? જ્યારે આપણે એવું બને ને કે આપણા બોડીમાં, આપણે અંદર હાડકામાં ક્યાંક કંઈક લાગી ગયું છે, તો હાડકામાં ક્યાંક તિરાડ પડી ગઈ હોય, એટલે કે ક્રેક થઈ ગયું હોય, કે પછી હાડકું ક્યાંક તૂટી પણ ગયું હોય, તો એ આપણે કેમ ખબર પડે? તો આપણે એક્સરે કરાવીએ, પછી એક્સરેમાં ફોટોમાં બતાવી દે કે અહીંયાથી આ આ પ્રોબ્લેમ થયો છે. એ આપણે જે હોસ્પિટલમાં લેબોરેટરીમાં કરાવતા હોઈએ એને શું કહેવાય? એક્સરે કહેવાય. તો એક્સ ફોર શું આવશે? એક્સરે, બરાબર. એના પછી હવે ક્યાં પૂછા? તો કે વાય. વાય ફોર શું આવે? એમ. એમ એટલે ખબર? એમ એટલે રતાળું ગાજર. આપણે જે ઓલા ગાજર ખાતા હોય ને, એ ખાલી ગાજર હોય, પછી બીજા જે ઓલા આવતા હોય એને રતાળું ગાજર કહેવાય, એને શું કહેવાય? એમ. તો વાય ફોર એમ. શું થશે? વાય ફોર એમ. અને હવે લાસ્ટ ઝેડ બાકી રહ્યું છે. ઝેડ ફોર શું હોય? ઝીબ્રા. શું હોય? ઝીબ્રા. ઝીબ્રા તો આપણે બધા ઓળખીએ છીએ, કેવું હોય? બ્લેક એન્ડ વ્હાઈટ, સફેદ અને કાળા, લીટા લીટાવાળું હોય એક પ્રાણી જે જંગલમાં જોવા મળતું હોય, બરાબર ને? એટલે તો ઝેડ ફોર શું આવશે? ઝીબ્રા.
ચલો આપણે પૂરી એબીસીડી જોઈ ગયા છીએ. હવે આ પેજ છે એને રિપીટ કરી લઈએ. એસ ફોર સન, ડી ફોર ડોગ, યુ ફોર અમ્બ્રેલા, વી ફોર વલ્ચર, ડબલ્યુ ફોર વોચ, એક્સ ફોર એક્સરે, વાય ફોર યમ અને ઝેડ ફોર ઝેબ્રા. બરાબર. ચલો હવે હોમવર્કમાં આપણે આ બધું પાકું કરવાનું છે. વી ફોર શું આવશે, ડી ફોર શું આવશે, બરાબર. બસ અને એક વખત લખવાનું પણ છે. ચલો આગળનું આપણે પછીના વિડીયોમાં શીખશું.